नमस्कार मित्रों, फरी एक वक्त विडियो लेक्चर में सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों तमे जाणो छो ए प्रमाणे सरस मजानुं प्रकरण चाली रह्युं छे, संकलन इंटीग्रल्स जेने कहेवाय छे। एमां बे भाग, नियत संकलन अनियत संकलन। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજીસ આવે છે કે સાહેબ પરીક્ષા આવે છે, એમાં કયા ચેપ્ટર છે? તો જો સંકલન રાખશું ને તો સંકલનને બે ભાગમાં રાખશું, અનિયત સંકલન અને નિયત સંકલન। એટલે જે એક્ઝામ છે એમાં અનિયત સંકલન રાખશું, એટલે પછી એમાં સ્વાધી સાતના જે અનિયત સંકલનના દાખલા છે બધા ઇન્ક્લુડ કરી નાખવાના। અનિયત સંકલનની વાત પૂરી કરી, નિયત સંકલનની વાત પણ પૂરી કરી, અને હવે સ્વાધી સાતમાં અને એમાંય ખાસ કરીને આપણે 18 દાખલાઓ સુધી કમ્પ્લીટ કર્યું છે। 19મો દાખલો તમને હોમવર્કમાં આપ્યો હતો, હિન્ટ સાથે। આઈએમપી હતો, અઘરો હતો, મને બધી ખબર હતી, પણ હિન્ટ એટલા માટે આપી કે વિદ્યાર્થીઓ પોતે ઘરે ગણી શકે, શાંતિથી સમજી શકે અને યોગ્ય પ્રમાણે તેમને પાસે એમનેમાં જેટલું સ્ટ્રેન્થ હોય એ સ્ટ્રેન્થ વાપરી અને દાખલાને આગળ વધારી શકે। આજે 19મા દાખલાની શરૂઆત કરીએ, હું ગણાવું છું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોટા આન્સરના આવી ગયા છે વોટ્સઅપમાં અને એમ સાચા ગણ્યા છે, પણ હજી અમુક જગ્યાએ થોડી તકલીફ છે। એ તકલીફને નિવારણ અર્થે અને બીજા નંબરમાં પરફેક્ટ તમને સોલ્યુશન મળે એ હેતુથી હું તમને આ દાખલો ગણાવું છું। 19મો પ્રશ્ન જોઈએ, શરૂ કરીએ, ધ્યાન રાખશું ટેક્સ્ટબુકમાં। 19મો આઈ બરાબર સંકલનમાં સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં એક્સ માઇનસ કોસ ઇન્વર્સ વર્ગમૂળમાં એક્સ છેદમાં સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં એક્સ વત્તા કોસ ઇન્વર્સ વર્ગમૂળમાં એક્સ ડીએક્સ, એક્સ બિલોંગ્સ ટુ સૌરૃત અંતરાલ 0 થી 1। આવી રીતની વાત આપણને આપી છે। જેટલું સ્પષ્ટ સમજણ હશે એટલો જ દાખલો ગણવાની મજા આવશે। મિત્રો કાલે કીધું હતું, આજે કહું છું, સુપર આઈએમપી ક્વેશ્ચન છે, જૂના કોર્સમાં ઉદાહરણમાં હતો, ઘણી બધી વાર પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે અને 4 ગુણનો દાખલો છે। તો 4 ગુણનો દાખલો છે તો લાઇટલી તો આપણે જરાય લેવાનું થતું જ નથી, કારણ કે જેટલું સ્પષ્ટ સમજણ એટલી જ આપણને વધારે ને વધારે મજા આવશે। તો આપણે જાણીએ છીએ કે ઝીરો લેસ ધેન એક્સ લેસ ધેન 1માં સાઇન ઇન્વર્સ એક્સ લખો કે વર્ગમૂળ એક્સ લખો કંઈ ફેર પડે નહીં, કોસ ઇન્વર્સ રૂટ એક્સ બરાબર π/2, આ બેનો સરવાળો π/2 છે એ આપણને સ્પષ્ટ ખબર છે। તો આના ઉપરથી સાઇન ઇન્વર્સ એક્સની ખાલી સાઇન ઇન્વર્સ એક્સ લખો, એક્સ સ્ક્વેર લખો, સરવાળો π/2 જ થવાનો છે, π/2 માઇનસ કોસ ઇન્વર્સ રૂટ એક્સ આવું થાય। તો મિત્રો આઈ બરાબર શું થઈ જશે? તો કે અહીંયા સાઇન ઇન્વર્સ રૂટ એક્સ છે, કોસ ઇન્વર્સ એક્સની જગ્યાએ π/2 માઇનસ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ। અચ્છા, આપણે અહીંયા કોસ ઇન્વર્સ એક્સને ફેરવી તો અમે પેલા સાઇન ઇન્વર્સ એક્સ લખી નાખ્યું, કોસ ઇન્વર્સ રૂટ એક્સ બરાબર π/2 માઇનસ સાઇન, ગમે તે ફેરવી શકો છો, દાખલો તમારે જ ગણવાનો છે, પણ જવાબ સાઇનમાં આપ્યા છે એટલે આપણે સાઇનમાં ફેરવી, અને છતાં સાઇનમાં ફેરવીને કોસમાં જવાબ આપ્યો હોય તો છેલ્લે આ સૂત્ર તે આપણે ફેરવી જ શકીએ। આની કિંમત થશે π/2 અને dx બરાબર છે, π/2ને અંશમાં લઈએ એટલે 2/π થશે, સાઇન ઇન્વર્સ રૂટ એક્સ માઇનસ π/2 માઇનસ માઇનસ પ્લસ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ અને dx રેડી, એક ને એક 2 થશે, 2/π 2 sin ઇન્વર્સ રૂટ એક્સ માઇનસ π/2 dx આઈને આપ 2/π ને અંદર ગુણી નાખું તો આઈ બરાબર 4/π સાઇન ઇન્વર્સ રૂટ એક્સ, સંકલનમાં આવડી જશે અને આ ખાલી થઈ જશે dx, 2/π ને π/2 બંને ઉડી જશે। તો માટે આઈ બરાબર 4/π અને I1 આપી દઉં, માઇનસ એક્સ પ્લસ C1 એક પરિણામ મળ્યું એને એક આપી દઉં, દાખલો નાનો કરી દીધો।
જ્યાં આઈ વન બરાબર અમારી પાસે એક જ દાખલો રહ્યો. બે કટકા એટલા માટે કર્યા કે માની લો કે આ એક દાખલો પૂછાય તોય તમે અલગથી ગણી શકો, એક દાખલા અને એક દાખલો ફ્રી છે. તો સાઇન ઇનવર્સ રૂટ એક્સ આપણને આપ્યું છે. તો અહીંયા બે પ્રકારનો વહીવટ કરી શકાય. એક તો સીધું જ ખંડસર સંકલન કરવું હોય તો સાઇન ઇનવર્સ રૂટ એક્સનું સીધે સીધું જ ખંડસર સંકલન હું કરી શકું છું વી બરાબર એકલે. અને માની લો કે એમ ન કરવું હોય તો ત્રિકોણમિતિય આદેશ એક્સ બરાબર સાઇન સ્ક્વેર થીટા લઈ લો તો પણ ચાલે. થાય ને એક્સ બરાબર સાઇન સ્ક્વેર થીટા લઈ લો એટલે સાઇન ઇનવર્સ સાઇન થીટા થઈ જાય ને સાઇન ટુ થીટા થઈ જાય ને પછી આ ક્યાંકું સેટ થઈ જશે. અને એમ ન કરવું હોય તો રૂટ એક્સ બરાબર ટી સ્ક્વેર આદેશ લઈ લો તો પણ થાય. તો સાઇન ઇનવર્સ એક્સનું આવશે. એ તમારા હાથની વાત છે. તો જો કારણ કે આપણને બધા સૂત્ર આવડે છે એવું એક કામ કરું, રૂટ એક્સ બરાબર ટી આદેશ લેતા તમે એક્સ બરાબર સાઇન સ્ક્વેર થીટા પણ લઈ શકો છો, આઈ લઈ શકો. આ ત્રિકોણમિતિ આદેશ છે તો એ જવાબ તો આ જ આવશે, કંઈ ફેરફાર નહીં થાય. માટે એક્સ બરાબર શું થયું ટી સ્ક્વેર, માટે ડીએક્સ બરાબર શું થાય ટુ ટી ડી ટી. યાદ રાખવાનું છે કે આઈ વન છે, સાઇન ઇનવર્સ રૂટ એક્સ એટલે ટી, ડીએક્સ એટલે ટુ ટી ડી ટી. બે સંકલનમાં ટી ઇન્ટુ સાઇન ઇનવર્સ ટી ડી ટી થઈ ગયું ખંડસર સંકલન. બહુ સરળતાથી એલ નથી, એલ આઈ ટી ક્રમ લેવાનો, આઈ છે જો. યુ બરાબર સાઇન ઇનવર્સ ટી તથા વી બરાબર ટી લઈ ખંડશ સંકલન કરતા આઈ વન બરાબર બે બાર છે, આટલું ધ્યાન રાખવાનું. યુ એમ નામ યાદ છે ને ખંડશ સંકલનનું સ્વરૂપ, યુ એમ નામ વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખાનું ફરીથી સંકલન. તો યુ એમ નામ વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખાનું ફરીથી સંકલન. બધાની બહાર બે તો ગુણાયેલા જ છે અને આપણે સ્પષ્ટ લખવા પણ પડે એમાં કોઈનું ચાલતું હોતું નથી. તો હવે આ જે સાઇન ઇનવર્સ ટી છે એનું વિકલન અને સંકલન બંને રીતે સેટ કરવાનું છે, સમજીએ. તો જો આઈ બરાબર આઈ વન બરાબર ટુ સાઇન ઇનવર્સ ટી એમ નામ, ખાલી ટીનું શું થાય ટી સ્ક્વેર બાય ટુ માઇનસ સાઇન ઇનવર્સ ટીનું વિકલન વન અપોન રૂટ વન માઇનસ ટી સ્ક્વેર બરાબર છે. આનું પાછું ટી સ્ક્વેર બાય ટુ, હજી એક વખત સંકલન કાયદેસર આપણું બાકી રહ્યું. ટુ ટી સ્ક્વેર બાય ટુ સાઇન ઇનવર્સ ટી માઇનસ વન બાય ટુ ટી સ્ક્વેર અપોન રૂટ વન માઇનસ ટી સ્ક્વેર ડીટી. બે ને અંદર ગુણ નાખું, આઈ વન બરાબર ટી સ્ક્વેર સાઇન ઇનવર્સ ટી. હવે જો અહીંયા આ બે બે ઉડી જશે, અહીંયા પ્લસ કરી દો, અહીંયા માઇનસ ટી સ્ક્વેર અપોન રૂટ વન માઇનસ ટી સ્ક્વેર. માઇનસને શું કામ અંદર લાવું, કારણ કે છેદનું પદ સેટ કરવું પડશે ને. અહીંયા વળી પાછો આદેશ લઈશ ને તો થોડુંક અઘરું થઈ જશે. અઘરું તો ગમે એટલું થાય પણ થોડુંક લાંબુ થઈ જાય એટલે આપણે એ રીત નથી કરતા. મારો ગણતરી શું છે, એક ઉમેરીને એક બાદ કરવાની ગણતરી છે. તો અહીંયા આમ એક લખી શકાય અને અહીંયા એક બાદ કરી શકાય. જો બે સ્ટેપ એ કાર્ય કર્યા છે. ડીટી શું કર્યું, પહેલાં માઇનસ નિશાની અંદર ગણી નાખી એટલે માઇનસ ટી સ્ક્વેર થઈ ગયું, પછી એક ઉમેરાને એક બાદ કર્યા. ટી સ્ક્વેર ઇન્ટુ સાઇન ઇનવર્સ ટી પ્લસ વન માઇનસ ટી સ્ક્વેર અપોન રૂટ વન માઇનસ ટી સ્ક્વેર ડીટી માઇનસ ડીટી અપોન માઇનસ પ્લસનું ખાસ ધ્યાન રાખવાનું ટી સ્ક્વેર ડીટી. કારણ કે જે છે એમાં જ આપણે સેટ કરવાનું થતું હોય છે. હવે અહીંયા આવું થશે ને, ટી સ્ક્વેર ઇન્ટુ સાઇન ઇનવર્સ ટી આ નીકળી જશે એટલે વર્ગમૂળમાં વન માઇનસ ટી સ્ક્વેર ડીટી થશે ને. આ તો છે
जो आ बेना संकलन प्रमाणित संकलित स्वरूप छे, बेना संकलन आपणी पासे छे मित्रों, छे ने? आ क्यूँ थू? आरयूवी याद करो, याद करो तमे, ए वर्ग ओछा एक्स स्क्वेर वालू आपणे संकलन नहोतुं कर्युं, ए वर्ग माइनस एक्स स्क्वेर एक्स बाय टू पछी रकम, आ वस्तु आपणे समजेला छीए, लखेला छीए। तो जो आने आम लखी शकाय, टी स्क्वेर इंटू, एटले ओली पेन खोली ने एमां इंक भरवानो प्लान हतो पण न खुली, ऐ शेला नसीब, एक्स बाय टू रकम ए स्क्वेर बाय टू साइन इनवर्स टी माइनस, आ तो सीधू साइन इनवर्स टीनू थयुं ने, वन अपॉन एन एवं कंई आवे नहीं, प्लस सी वन अहीं लीधो छे तो अहीं सी टू लई ले, बराबर छे। हवे अहीं किंमत मूकी दे पाछी, आई वन बराबर रूट एक्स बराबर टी, एक्स बराबर टी स्क्वेर, एक्स साइन इनवर्स रूट एक्स, रूट एक्स बराबर टी, एक्स बराबर टी स्क्वेर, प्लस वन अपॉन टू साइन इनवर्स रूट एक्स माइनस साइन इनवर्स रूट एक्स प्लस सी टू थाय, एक्स साइन इनवर्स रूट एक्स प्लस वन अपॉन टू, आ एक्स ने अंदर मूकी दो, एक्स माइनस एक्स स्क्वेर थे, वन बाय टू माइनस एट माइनस वन बाय टू साइन इनवर्स रूट एक्स थे प्लस सी टू। आ बे माथी हजी कॉमन लई लो, आई वन बराबर एक्स माइनस वन अपॉन टू साइन इनवर्स रूट एक्स प्लस वन बाय टू रूट एक्स माइनस एक्स स्क्वेर प्लस सी टू। हजी कॉमन लेव हो तो जो टू एक्स माइनस वन आखा में बार वन बाय टू ले लो, टू एक्स माइनस वन वन बाय टू प्लस रूट एक्स माइनस एक्स स्क्वेर प्लस सी टू। आ नंबर बे आप दो, आई वन बराबर आयु बराबर है, एक अने बे पर थी आई बराबर, तो अँ फोर बाय पाई है गुणिया वन अपॉन टू, आ बार आवशे ने आई वन की किंमत, टू एक्स माइनस वन प्लस रूट एक्स माइनस एक्स स्क्वेर प्लस सी टू है एने बार राखी दी, माइनस एक्स प्लस सी, ज्या सी बराबर शू थी फोर बाय पाई सी टू प्लस सी वन, खाली न लखो तो चाले लखी ना, आ शू थी टू बाय पाई थी तो टू बाय पाई है ने, टू एक्स माइनस वन प्लस टू बाय पाई रूट एक्स माइनस एक्स स्क्वेर माइनस एक्स प्लस सी। चेक क्वेश्चन द आंसर शू है, टू बाय पाई टू एक्स माइनस वन टू बाय पाई एक्स माइनस एक्स स्क्वेर साइन इनवर्स रूट एक्स कहीं गयो, अँ लखवा रही गई, जो उतरूज नहीं, गीत गाय नहीं, आप लख पड़े ना, आरे आरे हम सात आठ है एना जेव है, उतावड़ नहीं करवानी, प्लस सी टू। आ साइन इनवर्स एक्स तो उतरे ने, प्लस सी अने अहीं थशे, स्टेप पर लखवानुं रही गयुं, प्लस सी। आ जवाब प्रिंटेड, रेडी कॉम्प्लेट, एना पछी विश्वमो ई आई एम पी, सारा सारा दाखला आज आया छे, घनी बधी वार आ बधा दाखलाओ छे ने भूतकाळमां बोर्डमां बहु जी आव्या है, आटो मारी आव्या है, आखू वर्गमूळ वन माइनस रूट एक्स छेदमां वन प्लस रूट एक्स डी एक्स। આવો છે ને એક ક્વેશ્ચન મેં જે ડબલના પેમ્પલેટમાં મૂક્યો છે, ગણાવીશ તમને હું, આનું આ જ છે, પછી છેદમાં એક્સ અહીં કરી નાખ્યો, આખો દાખલો ફરી જાય બરાબર, જે ડબલના પેમ્પલેટમાં આવશે ત્યારે આપણે ગણાવશું, પણ અત્યારે તો આ નથી તો શાંતિ। તો આ તો સૂત્ર જ છે, વર્ગમૂળ એક્સ કોસ ટુ થીટા લઈ લો એટલે વાત પૂરી થઈ જાય, કોસ થીટા લઈ લો તો એ પણ કંઈ મને પર્સનલી પ્રોબ્લેમ છે નહીં, રૂટ એક્સ બરાબર કોસ ટી આદેશ લેતા, કારણ કે આ વર્ગમૂળ દૂર કરવાનું, અપૂર્ણાંક ઘાત અને વર્ગમૂળ દૂર કરવા માટે જ આપણે આ કહીએ છીએ, ડીએક્સ બરાબર માઇનસ ટુ સાઇન ટી કોસ ટી ડીટી થાય ને,
कॉस स्क्वेर टी शू थाय माइनस साइन टू टी थाय पेला टू कॉस टी और पची पाछू कॉस टी माइनस एन टी रेडी हवे शू करशू आने सेट करवो पड़ से क्वेश्चन ने तो आई बराबर आखो वर्गमूल वन माइनस कॉस टी अपॉन वन प्लस कॉस टी माइनस टू साइन टी इंटू कॉस टी डी टी आ गुणाकार में छो गुणाकार में माइनस बे बार ले ले वर्गमूल में आ टू साइन स्क्वेर टी बाय टू छेद में टू कॉस स्क्वेर टी बाय टू साइन टी नू पाछू टू साइन टी बाय टू इंटू कॉस टी बाय टू इंटू कॉस टी अने डी टी थाय आ बे बे निकली गया वर्गमूल काढ़ी नाखू माइनस बे आ केटलू थशे खाली साइन टी बाय टू अपॉन कॉस टी बाय टू आ थशे साइन टी बाय टू बे छे हो बे घर पाए छे टू साइन टी बाय टू इंटू कॉस टी बाय टू इंटू हजी एक कॉस टी हुए तो कॉस टी डी टी आवड़ी गयो माइनस टू टू साइन स्क्वेर टी बाय टू इंटू कॉस टी डी टी वही पाछू अग्यारमा धोरणनु सूत्र वन माइनस कॉस टी वन माइनस कॉस टी एटले टू साइन स्क्वेर टी बाय टू संकलन तो करवू पड़शे माइनस टू कॉस टी माइनस कॉस स्क्वेर टी डी टी तो वरी पाछू कॉस स्क्वेर टी संकलन करवा माटे वरी पाछू सूत्र लखवू पड़शे माइनस टू कॉस टी वन प्लस कॉस टू टी भाग्या बे ध्यान राखवानु उतावळ नहीं करवानी लसा लई लो आ बे बे उड़ी जशे आई बराबर माइनस टू बाय टू टू कॉस टी माइनस वन माइनस कॉस टू टी डी टी माइनस टू कॉस टी आवड़ी जैसे डी टी प्लस खाली डी टी अने प्लस थी से माइनस गुणाई से माइनस आने मैसे माइनस कॉस टू टी ए बध रेडी है प्लस कॉस टू टी डी टी डी टी ख्याल आए એટલે જેટલું પરફેક્ટ તમારું સોલ્યુશન હશે એટલી જ તમને મજા આવવાની થશે નહીં તો નહીં થાય કોસ ટીનું શું થાય સાઇન ટી અને આનું ખાલી ટી અને કોસ ટુ ટીનું સાઇન ટુ ટી બાય ટુ લસ્સી આ જવાબ આવી ગયો કિંમત તો મૂકવી જ પડશે એના વિના ચાલશે નહીં તો કિંમત મૂકી દઈ સાઇન આપણે ધાર્યું શું છે કોસ ટી એક્સ્ટ્રા જોશે ને माइनस टू वर्गमूल में कॉस स्क्वेर टी पीछे टी एम नाम टू टू निकली जैसे साइन टी और कॉस टी प्लस सी हम जो माइनस टू रूट वन माइनस कॉस स्क्वेर टी एट वन माइनस एक्स टी एट कॉस इनवर्स रूट एक्स साइन टी एट रूट वन माइनस एक्स एक्स स्क्वेर थी कॉस टी एट रूट एक्स प्लस सी जवाब आ અને હજી અંદર ગુણવું હોય તો ગુણી નાખાય માઇનસ ટુ રૂટ વન માઇનસ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ રૂટ એક્સ પ્લસ આને અંદર આપી દે એક્સ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ સી આવી ગયો જવાબ ટાઈમ ટુ ટેક ફોટો એટલે ઉપરવાળું ધ્યાન રાખવાનું ઉપર જે સેટ કર્યું હોય ને કોસ ટી એ આયોજન કરેલું છે નીચે એટલે કોઈ ચિંતા નહીં સ્ક્રીનશોટ લઈ લો એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ આ છે ને બધા મિત્રો ઘણી બધી વાર બોર્ડમાં પૂછાઈ ગયા છે અને જેટલું પરફેક્ટ તમારું સોલ્યુશન હશે ને એટલી તમને વધારે મજા આવશે બરાબર તો જ તમે એને વ્યવસ્થિત રીતે સમજી શકશો ગણી શકશો અને આગળ વધારી શકશો કારણ કે ક્વેશ્ચન ઉપર જ બધું મદાર છે
અને તમારી લોજિક કેટલું તમે અંદર એપ્લાય કરી શકો. આમાં સંકલનમાં એવું થાય કે સ્ટાર્ટ થઈ ગયા પછીનો વાંધો આવે, જે છે એ સ્ટાર્ટ તમને અહીંથી ખબર પડી જવી જોઈએ કે આ ક્વેશ્ચનમાં મારે આ આદેશ લેવો છે કે આ ક્વેશ્ચનમાં મારે આ બધું આમ કરવાનું છે, તો તમારી પાસે એની સ્પષ્ટ માહિતી આવી જાય તો પછી કોઈ ચિંતા રહેતી નથી. હવે એના પછીની વાત કરીએ. આપણે પહોંચ્યા 2121. 2 + sin 2x / 1 + cos 2x / e^2x. ભૂતકાળમાં કીધું હતું ઘણી બધી વાર અને અત્યારે કહું છું કે જ્યારે જ્યારે, બોલો મારી યારે બોલા, જ્યારે જ્યારે રકમમાં એકમમાં e^2x આવ્યું હોય, શું e^2x આવ્યું હોય, ત્યારે 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 ઓલું સૂત્ર, ઓલું સૂત્ર એટલે કયું સૂત્ર? તો કે તમને ખબર જોઈએ કયું સૂત્ર છે, આમ છે ને આને જ ટ્રાય કરવાની, શક્ય હશે ને ના લગી ના જવાબ દઈ જ દેશે, કોક દી ના પાડે. તો ગણીએ, આમ કાઉન્ટ કરી નાખો. 2 + 2 sin x / cos x, 1 + આ બધા જ 11માંના સૂત્રો છે 2 cos² x, બરાબર છે, સમજાય છે? 1 + cos 2θ નું, cos 2θ નું, sin 2θ નું, આ બધા જ સૂત્રો આપણે પહેલાંથી ગોતેલા છે, અલગ અલગ છેદ આપી દઈ. આવડી જશે, આવડી જાય, આવડી જાય. આ sec² x ને આ શું થયું, sin / cos 10x થઈ ગયું. મેં તમને કીધું આ જ ગોઠવાય, બીજી કંઈ ચિંતા નહીં કરવાની. આ e^2x 10x અને sec² x એટલે d/dx 10x. પરીક્ષામાં પૂછે ને કારણ લખવાનું, હો મિત્રો કારણ લખવું જ પડશે. નેક્સ્ટ નંબર 22. x² + x + 1 અપોન x + 1² આખાનો વર્ગ MPF આંશિક અપૂર્ણાંકની રીત આવી મિત્રો, અને એમાંય વિકલ્પ બીજો વાસ્તવિક, સુરેખ, આવૃત અને અનાવૃત અવયવ. બીજી ઘણી બધી રીતો છે પણ એના કરતાં તમને વધારે આમાં એટલા માટે મજા આવશે કે અહીંયા આપણે MPF બહુ સ્પષ્ટ રીતે સોલ્વ કરેલી જ છે ને, આ સીધું જ. અને અંશની ઘાત જુઓ તો x² છે ને છેદની ઘાત 3 છે, તો ગોઠવી નાખીએ આંશિક અપૂર્ણાંકની રીત મુજબ. રીત છે તો વપરાય જ ને, x² + x + 1 / x + 1² × x + 2, રિપીટેડ નોન રિપીટેડ ફેક્ટર x + 1 / x + 1² c / x + 2, આને નંબર આપી દઉં *. MPFમાં કોઈ ફેરફાર નહીં આંશિક અપૂર્ણાંકમાં.
लसा लई लेशू एक्स स्क्वेर प्लस एक्स प्लस वन बराबर ए अहीं थशे एक्स प्लस वन अने एक्स प्लस टू वत्ता बी अहीं थशे एक्स प्लस टू वत्ता सी अने अहीं थशे एक्स प्लस एकनो वर्ग एक। हवे अचळांको गोतवा माटे पहेला बी गोतवो छे तो एक्स बराबर माइनस एक लई ले एक्स बराबर माइनस एक समीकरण एक में मुकता। हवे जो माइनस एक मूकूँ એટલે માઇનસ એકનો વર્ગ એક થાય માઇનસ એક વત્તા એક થાય ને ત્રણ એક આવ્યા જો એક 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 એની કિંમત ઝીરો થઈ જશે વત્તા બી એકની કિંમત માઇનસ એક વત્તા બી અને સી પણ શું થઈ જશે ઝીરો રેડી તો અહીંયા એક એક નીકળી જશે બેમાંથી એક જશે એટલે બી બી બરાબર કેટલા આવ્યા એક। આપણે અચળાંક જ ગોતવાના છે કોઈપણ મેથડથી તમે ગોતો એની યાર કાંઈ લેવા દેવા છે નહીં સ્પષ્ટ અચળાંક મળવા જરૂરી છે। હવે સી ગોતવા માટે એક્સ બરાબર માઇનસ બે સમીકરણ એકમાં મૂકતા અહીંયા ધ્યાન રાખવાનું માઇનસ બેનો વર્ગ પ્લસ ચાર ઓછા બે વત્તા એક આ ઝીરો થઈ જશે બી પણ ઝીરો થઈ જશે સી વધશે માઇનસ બે વત્તા એક એનો વર્ગ ચારને પાંચમાંથી બે જશે તો ત્રણ અને અહીંયા ખાલી સી। તો મિત્રો બી અને સી બે મળી ગયા હવે તો એક્સની ગમે એ કિંમત લો એ મેળવવા માટે નાની જ લેવાય ને મજા તો જ આવે મૂકતા તો ઝીરો વત્તા ઝીરો વત્તા એક એની કિંમત તો કે ગોતવાની છે ઝીરો વત્તા એક ઝીરો વત્તા બે બીની કિંમત એક છે ઝીરો વત્તા બે સીની કિંમત ત્રણ છે ઝીરો વત્તા એકનો વર્ગ આવી રીતની વાત છે તો આપણે કરવી જ પડે એમાં ચાલતી હોતી વાત નથી। માટે એક બરાબર આ ટુ એ થશે એક બરાબર ટુ એ અને અહીંયા પ્લસ બે પ્લસ ત્રણ ત્રણને બે પાંચ આ બાજુ ગયા તો માઇનસ ચાર બરાબર ટુ એ બરાબર માઇનસ બે ત્રણ એની કિંમત મળી ગઈ સ્ટાર યાર કલાકારમાં મૂકી દે સ્ટાર પરથી સીધું આ બરાબર એની કિંમત છે માઇનસ ટુ અપોન એક્સ પ્લસ વન બીની કિંમત છે વન અપોન એક્સ પ્લસ એકનો વર્ગ અને સીની કિંમત છે ત્રણ સીધા સંકલન છે મિત્રો કોઈ ચિંતા નથી માઇનસ ટુ લોગ એક્સ પ્લસ વન નવન અપોન એક્સ સ્ક્વેરનું માઇનસ વન અપોન એક્સ પ્લસ થ્રી લોગ એક્સ પ્લસ ટુ ચેક કરી લો જવાબ લોગનો કોઈ ગુણધર્મ દેખાતો જ નથી કંઈ હા તો ભાઈ મેથેમેટિક્સની ટેક્સ્ટ બુક છે ગમે ગુણધર્મ ગમે આ સેટ કરે રેડી હેલો હવામાં કંઈ ન ઘટે રેડી પરફેક્ટ જવાબ છે 23 ટેન ઇન્વર્સ આ બધા દાખલા કેટલી વાર બોર્ડમાં આવી ગયા છે અને કોઈ સીમા જ નથી મિત્રો નક્કી જ છે હવે આને વન માઇનસ એક્સ અપોન વન પ્લસ એક્સ છે તો એને કાપવું હોય તો એક્સ બરાબર કોસ ટુ થીટા અથવા તો કોસ થીટા આદેશ મૂકી દો એટલે વાર્તા પૂરી થઈ જાય બીજું કંઈ કરવાનું ન રહે બરાબર છે એક્સ બરાબર કોસ ટુ થીટા કોસ થીટા આદેશ લઈ લે એક્સ બરાબર કોસ ટી આદેશ લેતા ખંડશે સંકલન આવશે ડીએક્સ બરાબર માઇનસ સાઇન ટી ડીટી કોસ ટીનું વિકલન સાઇન ટી આઈ બરાબર સંકલનમાં ટેનનો વર્ગમૂળમાં વન માઇનસ કોસ ટી ઓન વન પ્લસ કોસ ટી ઇન્ટુ માઇનસ સાઇન ટી અને ડીટી માઇનસ બાર લઈ લો ટેન ઇનવર્સ આ શું થયું ટેન સ્ક્વેર ટી બાય ટુ થયું છે ને સૂત્ર વન માઇનસ કોસ થીટા અપન વન પ્લસ કોસ થીટા એવું ન કરવું હોય તો વન માઇનસ કોસ એક્સ એટલે ટુ સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ અને વન પ્લસ કોસ એક્સ ટુ કોસ સ્ક્વેર એક્સ બાય અંતે છાપ તો આ જ પડવાની કોઈ ચિંતા નથી બરાબર આ જ પ્રિન્ટ આવવાની તો ટેન ઇન્વર્સ વર્ગમૂળમાં છે એટલે આને આમ લખી નાખી ટેન ઇન્વર્સ
tan t by 2 અને sin t dt માઇનસ t by 2 sin t dt. તો આ થઈ ગયું સરળ. માટે I બરાબર માઇનસ 1 by 2 t sin t dt. ખંડસર સંકલન કરીએ, L લખી, U બરાબર T અને V બરાબર sin T લઈ ખંડશ સંકલન કરતા I બરાબર માઇનસ વન અપોન ટુ યુ એમ નામ V નું સંકલન યાદ છે ને, માઇનસ સંકલનમાં U નું વિકલન, V નું સંકલન, આખા દેશનું ફરીથી સંકલન, આખા દેશનું એટલે આખા પદનું. આપણા માટે તો અત્યારે એ જ દેશ છે, સત્ર તત્ર સર્વત્ર, બરાબર છે. સાન સાઇન ટીનું કોસ ટી માઇનસ વન બાય ટુ એમ નામ રાખી માઇનસ ટી કોસ ટી, માઇનસ આનું વન અને આનું કોસ ટી થશે. હજી એક વખત સંકલન કાયદેસર ઉપરી માઇનસ વન બાય ટુ માઇનસ ટી કોસ ટી અને પાછું આનું સાઇન ટી લસી, આ આઈની કિંમત આવી ગઈ. હવે જે ધાર્યું છે એક્સ્ટ્રા લખીએ, એક્સ્ટ્રા એક્સ બરાબર કોસ ટી બરાબર, તો ટી બરાબર કોસ ઇન્વર્સ એક્સ અને સાઇન ટી બરાબર વર્ગમૂળમાં વન માઇનસ એક્સ સ્ક્વેર થાય ને. તો માઇનસમાં આઈ બરાબર વન અપોન ટુ ટી કોસ ટી માઇનસ વન અપોન ટુ સાઇન ટી પ્લસ સી, ટીની કિંમત કોસ ઇન્વર્સ એક્સ, કોસ ટીની કિંમત એક્સ, સાઇન ઇન્વર્સ ટીની રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર. માટે આઈ બરાબર એક્સ બાય ટુ કોસ ઇન્વર્સ એક્સ માઇનસ વન બાય ટુ રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર. ચેક ટાન સ્ક્વેર એન્ડ એક્સ બાય ટુ કોસ ઇન્વર્સ માઇનસ વન રૂટ વન માઇનસ. ફોટો સેશન, ફોટો લઈ લ્યો, ટાઈમ ટુ ટેક સ્ક્રીનશોટ, રેડી. હવે એનાથી પણ આગળ વાત કરીએ. ધ્યાન રાખો મિત્રો, આવા દાખલામાં નાનકડી ભૂલ થાય તો હેરાન થવું પડે, એવું નહીં કરવાનું. હેરાન શું કામ થઈ, મસ્ત મજાનો નો કરી. એના પછી ક્વેશ્ચન નંબર છે 24મું. આઈ બરાબર સંકલનમાં રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વન અને અહીંયા છે લોગ એક્સ સ્ક્વેર પ્લસ વન માઇનસ ટુ લોગ એક્સ. છોકરો સરસ ક્વેશ્ચન છે, સુપર આઈ હેપી કરી નાખો. મોટો ક્વેશ્ચન છે, આના પછીનો કયો છે, બરાબર છે. નિયત સંકલન ચાલુ થઈ ગયું છે બરાબર. તો નિયત સંકલન તો એક કામ કરીએ, આની હિંટ આપી દો. આજે તમે આ દાખલાના હોમવર્કમાં ટ્રાય કરજો બરાબર છે. ન આવડે તો કાલે હું 100% ગણાવવાનો છું. સરસ દાખલો છે, હિંટ તમને આપું, તમારે આવી રીતે સેટ કરવાનું થશે. જો તો આને તમે આમાંથી એક્સ સ્ક્વેર કોમન લો એટલે બાર એક્સ જ નીકળશે. આમ થાય ને વન પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર. અહીંયા શું થયું, લોગ આ એક્સ સ્ક્વેર પ્લસ વન છે, લોગની બાદ બાકી એક્સ સ્ક્વેર ઉપર જશે, છેદમાં આવી જશે અને આખાના છેદમાં એક્સની ચાર ઘાત અને ડીએક્સ. વન પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર, લોગ અહીંયા થશે વન પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર અને ડીએક્સ અપોન એક્સનો ઘન થઈ ગયો. જો ગોઠવી રાખ્યું. હવે આનું શું થયું, તો કે વન પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર આદેશ લઈ લો, તો આનું માઇનસ વન ટુ અપોન એક્સ ક્યુબ થાય ને, એકનું વિકલન ઝીરો, એક્સ સ્ક્વેરનું માઇનસ ટુ
નું વિકલન માઇનસ ટુ એક્સ એસ ટુ માઇનસ ટુ માઇનસ વન એટલે આમ થયું, અને ડીએક્સ બરાબર ટુ ટી ડી ટી, તો જો બે બે નીકળી ગયા. તો માટે ડીએક્સ અપોન એક્સ ક્યુબ જે આપણે જોતું તો અહીંયા સેટ કરી દીધું તમને માઇનસ ટી બાય ટુ ડી ટી. હવે તમે કિંમત મૂકીને ખંડસર સંકલન કરી નાખો, આ ટી, આ લોગ ટી સ્ક્વેર અને ડી ટી માઇનસ ટી બાય ટુ ડી ટી. હવે આનું ખંડસર સંકલન તમે કરી નાખો, આ બે નીકળી જશે, આ ટી સ્ક્વેર હે, બરાબર છે, કમ્પ્લીટ છે ને. આનું ટી સ્ક્વેર, આનું લોગ ટી સ્ક્વેર, ડીએક્સનું તૂટી દીધી, રેડી. હવે આનું તમે ટ્રાય કરજો, થઈ જશે. નેક્સ્ટ વિડીયોમાં નહીં આવડે તો ગણાવી દઈશ, સારો ક્વેશ્ચન છે એમ બી. આના પછી નિયત સંકલનની શરૂઆત કરશું પાછું સ્વાધ્યાયનું. 25 ઘણા બધા હજી દાખલાઓ બાકી છે આપણી પાસે, બરાબર છે, વિકલ્પ પણ છે, બધા જ ગણવાના છે, 44 સુધીના ક્વેશ્ચન છે. તો મિત્રો આજે આટલું જ રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ઘેર રહો, પણ ગણિત ગણતા રહો અને સુરક્ષિત રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો.